પ્રતિવાદના તમામ દર્શક મિત્રોને શાસ્ત્રી ચંદ્રેશ જોશીનો નમસ્કાર. મિત્રો, સાપ્તાહિક રાશિફળ કાર્યક્રમની અંદર આપ સૌનું સ્વાગત છે. ગોચરના ગ્રહોનું પરિભ્રમણ આપણે જાણીએ છીએ કે સૂર્યનારાયણ અત્યારે મેષ રાશિની અંદર પોતાની ઉચ્ચ રાશિની અંદર બિરાજમાન છે. ગોચરની અંદર શનિ અને મંગળની યુતિ ચાલે છે ધન રાશિની અંદર ગુરુની રાશિમાં, અને સાથે સાથે ગ્રહો પોતપોતાનું કાર્ય એ દરેક ગ્રહો જે સ્થાનની અંદર છે એ સ્થાનને વિશેષ ને વિશેષ લાભ કરતા કે નુકસાન કરતા બની રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે શનિ અને મંગળની યુતિ એ હવે પૂર્ણ થવામાં છે. આપણે જોયું શનિ અને મંગળની યુતિએ ઘણા બધા પરચાઓ આપણને દેખાઈ રહ્યા. ન્યાયતંત્રના માર્ગની અંદર ન્યાયિક પ્રક્રિયાઓ થઈ, લોક આંદોલનો થયા, વિમાન દુર્ઘટનાઓ થઈ, બધા રાષ્ટ્રોએ ભેગા મળી અને બોમ્બમારો કર્યો, એટલે કે યુદ્ધના ભણકારા થયા. આ શનિ મંગળની યુતિનું પરિણામ છે. પણ મિત્રો, હવે એ જ મંગળ ધન રાશિમાંથી મકર રાશિની અંદર એ પ્રયાણ કરવા માટે જાય છે, અને મકર રાશિની અંદર જ્યારે જશે ત્યારે ત્યાં ઉચ્ચનો થશે મંગળ. કઈક પાવર એની અંદર, ગુરુ મહારાજ મકર રાશિમાં નીચ રાશિમાં જાય છે ત્યારે મંગળ છે એ મકર રાશિમાં ઉચ્ચનો થાય છે, કર્કમાં નીચનો થાય છે, જ્યારે ગુરુ કર્કમાં ઉચ્ચનો થાય છે. તો હવે મંગળનું એક પોતાના માધ્યમ તરફ જવું, સ્વગૃહી રાશિ તરફ, ઉચ્ચની રાશિ તરફ જવું એ સારો સમય આપણને બતાવશે. જેમની કુંડળીમાં મકરનો મંગળ હશે એમને ઘણા બધા લાભ, સાહસ વૃત્તિ એ પ્રાપ્ત થશે. સાથે સાથે મંગળ એ મંગલકારી ગ્રહ છે, માંગલિક પ્રસંગોનું આગમન થશે. સગાઈ અટકતી હશે, લગ્ન અટકતા હશે, વાતચીત અટકતી હશે, એમના માટે પણ એ સારો સમય લઈ અને મંગળ આવશે કે જેમની કુંડળીમાં મકર રાશિની અંદર મંગળ છે અથવા તો મંગળની દ્રષ્ટિ પડે છે સાતમા ભુવન ઉપર, લગ્ન સ્થાન ઉપર, દાંપત્ય જીવન ઉપર, એમને આ સમય લાભ કરતા હોય છે. તો મિત્રો, જ્યારે ગોચરની અંદર મંગળનું ભ્રમણ થાય છે, મંગળ એ સેનાપતિ છે અને નવગ્રહોની અંદર સેનાપતિનું કાર્ય મંગળનું છે, એટલે સૈન્યની વૃદ્ધિ થાય, થોડા શાંતિના પ્રયત્નો પણ થાય. જેમ કે ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયાની વચ્ચે ચાલી રહેલા વિખવાદો એનો કદાચ અંત આવી શકે અથવા તો એની અંદર સમાધાનની ફોર્મ્યુલા મળે. ચીન જેવા દેશો થોડા શાંત થાય, થોડે આતંકવાદી પ્રવૃત્તિ નબળી બને, આવું બની શકે. કારણ કે મંગળ છે એ કાર્યવાહી કરનાર છે, એટલે સૈન્યની કાર્યવાહી ડબલ થાય જેનાથી શત્રુઓ દબાય, આવું પણ બની શકે. તો મિત્રો, મંગળ છે એ મંગળકારી છે, દાંપત્ય જીવનની અંદર પણ સારો મંગળ થાય તો સમાધાન વૃત્તિ આવે છે, સમજણ શક્તિ વધે છે. જ્યારે મંગળ ખરાબ થાય છે ત્યારે એકબીજાને જુદા પડવાનો સમય એ આવતો હોય છે, અને મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે અને એ પણ ઉચ્ચનો થશે ત્યારે મેષ અને વૃશ્ચિક રાશિને પણ ધંધાકીય દ્રષ્ટિએ ખૂબ સારા લાભ પ્રાપ્ત કરાવનાર, કારણ કે મેષ રાશિને દસમે જશે તો ધંધાકીય લાભ કરતા બની જાય, એના માટે પણ સારો સમય લઈને આવનાર, ઘણી બધી સારી તક લઈને આવનાર બને. તો આ મંગળની વાત કર્યા પછી આ સપ્તાહનું પંચાંગ જોઈએ તો 29/4/2018 વૈશાખ સુદ 14 વ્રતની પૂનમ છે, કુર્મ જયંતિ છે, આદ્ય શંકરાચાર્ય કૈલાસ ગમન દિવસ છે, જગદગુરુ શંકરાચાર્ય મહારાજનું નિજલીલાની અંદર પ્રવેશ
સાથે સાથે વ્રતની પૂનમ અને સમુદ્ર મંથન વખતે ભગવાને જે ત્રણ અવતારો ધારણ કર્યા, ભગવાનના 24 અવતારમાંથી એક અવતાર કુર્મ નારાયણનો અવતાર, એ કુર્મ જયંતિનો દિવસ એટલે આજનો દિવસ, સાથે સાથે 30 તારીખે 30/4/2018 વૈશાખ સુદ પૂનમ બુદ્ધ પૂર્ણિમા છે, ભગવાનના 24 અવતારમાંથી એક અવતાર બુદ્ધ અવતાર, બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધ અવતારની અંદર બૌદ્ધ ધર્મની અંદર ભગવાનના 24 અવતાર થયા, એમાં એક અવતાર ગૌતમ બુદ્ધ તરીકે એ ભગવાન ધારણ કરે, એ બુદ્ધ જયંતિનો દિવસ. મિત્રો, 1 તારીખ એટલે 1/5/2018 નો દિવસ વૈશાખ વદ એકમ નારદ જયંતિ છે, પણ સાથે સાથે આપણો ગુજરાતનો સ્થાપના દિવસ છે, 1 મે એટલે ગુજરાત સ્થાપના દિન છે, મચુર દિન છે. મિત્રો, નારદજીની જયંતિ સ્વયંભુ બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે નારદજીનો જન્મ થયો છે, અને દેવતાઓના પણ ઋષિ છે, જગતના કલ્યાણ માટે કાવા દાવા કરવાની રીતિ એ નારદજીએ અપનાવી, પણ એના જે કાવા દાવા હતા એની પાછળ જગતનું કલ્યાણ હતું, પોતાના સ્વાર્થ માટે ત્યારે નારદજીએ કોઈને પણ છંછેડ્યા નથી, તો એવા નારદજીની જયંતિ. 2 તારીખે વદવિધને દિવસે મંગળ મકર રાશિની અંદર એ પ્રવેશ કરે છે. 3 તારીખે સંકટ ચતુર્થી છે, અને 5 તારીખે વૈશાખ વદ 5 છે, ભુવનેશ્વરી પાટોત્સવ છે, રવિયોગ છે, જગદંબાની આરાધનાનું એક પર્વ, એવામાં ભુવનેશ્વરી અને એનો પાટોત્સવનો દિવસ. તો મિત્રો, સંકટ ચતુર્થીનો દિવસ બુદ્ધ પૂર્ણિમા, કુર્મ જયંતિ, સાથે સાથે ગુજરાત સ્થાપના દિન નારદ જયંતિ, અને મંગળનો મકર રાશિની અંદર પ્રવેશ, આ બધા જ પંચાંગની અંદર જોયા પછી હવે આપણે ચંદ્ર જ્યારે આજનો તુલા રાશિની અંદર છે ત્યારે મેષથી લઈને મીન રાશિ સુધીના જાતકો માટેનું આ સપ્તાહનું રાશિફળ અને સાથે સાથે મંગળ પણ એમને કેવું પરિણામ આપશે. મેં કહ્યું એમ મંગળ માંગલ્ય કરતા છે અને હંમેશા સારું કરનાર છે, થોડી પરેશાનીનો સામનો કરવો પડે, જેમની કુંડળીમાં મંગળ દોષ હોય, બચપનની અંદર બીમારીઓ ભોગવવી પડે, લગ્નની બાબતમાં વિલંબ થાય, સગાઈ થાય તૂટી જાય, લગ્ન પછી વિચ્છેદ થવાની શક્યતા હોય, તો આ બધા દોષોનો કરતા પણ છે, પણ સાથે સાથે મંગળકારી ગ્રહ છે, જીવનમાં હંમેશા સંપત્તિની પ્રાપ્તિ કરાવનાર, ચંદ્ર અને મંગળની યુતિ થાય ત્યારે જીવનમાં હંમેશા સંપત્તિની પ્રાપ્તિ થતી હોય છે, વિજયલક્ષ્મી યોગ બનતો હોય છે, તો મંગળ મંગળકારી પણ છે. તો જોઈએ ગોચરમાં મંગળનું મકર રાશિની અંદર ભ્રમણ પણ કેવું રહેશે. પ્રથમ જોઈએ મેષ રાશિ. 7મા સ્થાને ચંદ્ર સપ્તાહના મધ્ય ભાગમાં, 10મા સ્થાને મંગળનું આગમન, દાંપત્ય જીવનમાં ખુશી લાવનાર બને, ભાગીદારીમાં મહત્વના નિર્ણયો લેવાય અને આવક વૃદ્ધિ થાય, એ સિવાય જમીન મકાન અને વાહનથી એ તમને લાભ થશે. બહેનોને વિચારોમાં સુંદરતા વધે, તમારા કાર્યમાં એ સુંદરતા રંગ ભરી દે, અને વિદ્યાર્થીઓને મનની એકાગ્રતામાં વધારો થાય. મિત્રો, સારા નિર્ણયો આવશે. વૃષભ રાશિને 6ઠા સ્થાને ચંદ્રનું ભ્રમણ છે, શુક્રની રાશિમાં આ ભ્રમણ છે એટલે કમરની નીચેના દર્દો, પથરીના દુખાવા, ગુપ્ત રોગો, આ બધામાં તમને આંશિક રાહત રહેશે. મંગળ પણ ભાગ્યસ્થાને આવે છે એટલે પરદેશથી જે અટકેલા તમારા કાર્યો છે એ સારી રીતે તમારા પૂર્ણ થશે. બહેનોને આરોગ્ય સાચવવું બહુ જરૂરી છે, અને ખાસ કરીને સ્ત્રી રોગોની અંદર એમને સાવધાની રાખવી. જોકે શુક્ર વૃષભ રાશિની અંદર પરિભ્રમણ કરે છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થીઓને વાયરલ બીમારી, ગરમીથી બચવું, તબિયત સાચવવી. મિથુન રાશિ માટે જોઈએ તો 5મા સ્થાને ચંદ્રનું ભ્રમણ છે, શિક્ષણ સંસ્થા, સામાજિક કાર્ય, અન્ય કાર્યમાં રાહત રહેશે, જૂના મિત્રોને મળવાનો અવસર મળે. મંગળ 8મા સ્થાને આવે છે, તમારે ખાસ કરીને આગ અને અકસ્માતથી સંભાળવું પડે. બહેનોને સંતાનોના શિક્ષણનો ભાર હળવો થાય,
બીજા બધા કાર્ય થાય અને વિદ્યાર્થીઓને આનંદદાયક પ્રવૃત્તિ તમારા અન્ય કાર્યની અંદર રસ વધે. કર્ક રાશિના ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ છે. સ્થાવર મિલકત જમીન મકાન વાહનના કામમાં વ્યસ્ત રખાવે. નવી ખરીદીની ઈચ્છાઓ પ્રબળ બને. વધુ રોકાણની ઈચ્છા વધે. મંગળ સાતમા સ્થાને કેમિકલ રંગ રસાયણ આ બધા ધંધાની અંદર તમને સારું રહેશે. બહેનોને માતૃપક્ષે જવાનું થાય. લગ્ન ઈચ્છુકો માટે શ્રેષ્ઠ સમય છે અને વિદ્યાર્થીઓને મોસાળ પક્ષમાં એમનો સમય આનંદદાયક રહેશે. સિંહ રાશિને ત્રીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ છે. સાહસ પરાક્રમ હિંમતમાં વધારો કરે. નવા નવા ધંધા માટેની તક આવે. ધર્મ કાર્યમાં વ્યસ્ત રહેવાનું બને. મંગળ છઠ્ઠા સ્થાને આવતા છુપા શત્રુઓ ઉપર તમે વિજય મેળવી શકો. બહેનોને તીર્થયાત્રા કે દેવ દર્શનના કાર્ય થાય અને વિદ્યાર્થીઓને ભાઈ બહેનોના સ્નેહ વધે. સેવાકીય પ્રવૃત્તિમાં ધ્યાન આપવું. કન્યા રાશિને બીજા સ્થાને ચંદ્રનું ભ્રમણ. આવકના સાધનો વધારનાર. કુટુંબ પરિવારમાં તમારું માન વધે. તમારા કાર્યની પ્રશંસા થાય. પાંચમી મંગળ. સંતાનોના આગળ અભ્યાસ માટે તમારે વધુ મહેનત કરવી પડે અને આ સમય તમારી જૂની ઉઘરાણી પતવાની શક્યતાઓ છે. બહેનોને પારિવારિક જીવનમાં ખુશીનો માહોલ રહેશે. નાની મોટી મુસાફરીની શક્યતાઓ વધે છે. વિદ્યાર્થીઓને પિકનિક પર્યટનનો લાભ મળે. તુલા રાશિને મિત્રો તમારી રાશિમાં ચંદ્રનું ભ્રમણ છે. શ્રેષ્ઠ અને સુંદર કાર્ય માટે પ્રેરણા મળે. તમે જે દરેક ધાર્યા કામ એ આસાનીથી પૂર્ણ કરી શકશો. મંગળનું ચોથા સ્થાનમાં આગમન. સ્થાવર જંગમ મિલકતના નાણાં જે કાંઈ રોકાયેલા છે એ છૂટા થશે. બહેનોને પતિદેવના દરેક કાર્યમાં યોગ્ય સહકાર તમે આપી શકશો અને વિદ્યાર્થીઓને સારા કાર્યમાં ભાગ લેવાનો આનંદ મળે. વૃશ્ચિક રાશિને બારમા વ્યય ભુવનનો ચંદ્ર. પ્રવાસ મુસાફરી કે અન્ય સ્નેહીજનોના કાર્ય પાછળ કે પત્નીના આરોગ્ય પાછળ તમારે ખર્ચ કરવો પડે. રાશિનો સ્વામી મંગળ ત્રીજા સ્થાને જાય છે એટલે ન થાય એવા કામ સરળતાથી પાર પડી જશે. બહેનોને બિનજરૂરી ખર્ચની વૃદ્ધિ થાય. તમારું બજેટ ખોરવાઈ શકે છે અને વિદ્યાર્થીઓને પણ રમતગમતના સાધનો કે સંગીતના સાધન પાછળ ખર્ચ વધે. ધનરાશિને લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ છે. શનિ મંગળની યુતિ વિદાય લઈ રહેલ મંગળ અણધારી સફળતા આપે. ખૂબ જ સારા લાભ આપે. સંતાનનું સુખ વધારે અને સ્ત્રી મિત્રોથી પણ તમને ખૂબ સારો લાભ પ્રાપ્ત થાય. બહેનો સખી વૃંદ કે મિત્રોની સાથે સમય પસાર થાય અને વિદ્યાર્થીઓને નવા નવા પરિચયો આનંદ આપનાર બને. મકર રાશિને દસમા સ્થાને ચંદ્રનું ભ્રમણ. સપ્તાહના મધ્ય ભાગમાં તમારી રાશિમાં મંગળનો પ્રવેશ થાય છે. દરેક વિષય વસ્તુ કે વાક્યને સમજી વિચારીને એનો અમલ કરશો તો સમય લાભ કરતા રહેશે, નહીતર નુકસાની માટે તૈયાર રહેવું પડે. બહેનોને પિતૃપક્ષે શુભ પ્રસંગોનું આયોજન થાય. વિદ્યાર્થીઓને વડીલ વર્ગથી સારો લાભ મળવાની શક્યતા રહે. કુંભ રાશિને ભાગ્યસ્થાને ચંદ્રનું ભ્રમણ. બારમા સ્થાને મંગળ. પરદેશ જવાની તક આવે તો ઝડપી લેજો. અન્યથા ધાર્મિક કાર્ય આયાત નિકાસના ધંધામાં સારું રહેશે. ભાઈ બહેનના સુખમાં વધારો થશે. બહેનોને સામાજિક સંસ્થાઓમાં સેવાકીય કાર્યનો અવસર મળે અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિમાં વધારો થાય. અને છેલ્લે જોઈએ તો મીન રાશિ. મિત્રો આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ છે. આવકમાં ઘટાડો કરી શકે. બિનજરૂરી વાદ વિવાદોનો સામનો કરવો પડે. મંગળનું લાભ સ્થાને ભ્રમણ આર્થિક નાણાકીય કટોકટી થોડી પાછળથી હળવી બનાવશે. બહેનોને વાહન ચલાવવામાં કે વાણીમાં કાળજી લેવી અને વિદ્યાર્થીઓને બિનજરૂરી શબ્દો બોલાઈ ન જાય એનું ધ્યાન રાખવું. તો મેષથી લઈને મીન રાશિ સુધીના જાતકો માટે આ સપ્તાહનું રાશિફળ જોયા પછી વાસ્તુ વિચાર પણ જોઈ લઈએ. મિત્રો ઘરના બીમ નીચે પથારી રાખીને સુવાથી માનસિક તાણ અને અનિદ્રાનો ભય એ વધતો જાય છે. એટલે બને ત્યાં સુધી ઘરની અંદર બીમની નીચે ક્યારેય પથારી બેડ એ રાખવો નહીં અને સૂવું નહીં, જેથી આપણા માનસિક તાણની અંદર વધારો ન થાય. તો વાસ્તુ વિચાર જાણ્યા પછી આવતા સપ્તાહે ફરી કંઈક નવા વિચારો સાથે મળતા રહીશું. આજના કાર્યક્રમને પૂર્ણ કરવાની શાસ્ત્રી ચંદ્રેશ્વર છે અનુમતિ આપશો. સૌ દર્શક મિત્રો મારા નમસ્કાર.